વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક અનોખા ચાહકનો વિડીયો સામે આવ્યો છે. 62 વર્ષીય અશોકભાઈ મેઘિયા નમો દાણા ચણાની લારી ચલાવે છે. જી હા, તેઓએ પોતાનો લુક એકદમ પીએમ નરેન્દ્ર મોદી જેવો જ રાખ્યો છે. લોકો તેમને મોદી કાકા કહીને પણ બોલાવે છે. એટલું જ નહીં પણ લોકો તેમની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે. અશોકભાઈએ પોતાની લારીનું નામ પણ નમો ભેળ અને દાણા ચણા રાખ્યું છે. આ કાકાએ પીએમ મોદી જેવી જ દાઢી રાખી છે અને નરેન્દ્ર મોદી જેવો કપડાનો ગેટઅપ પણ રાખ્યો છે. તેઓ છેલ્લા 50 વર્ષથી સુરતમાં જ રહે છે. તેમનું કહેવું છે કે તેમની લારીનું નામ બદલ્યા બાદ તેમનો ધંધો પણ સારો થઈ રહ્યો છે અને આવતા જ જતા તમામ લોકો તેમને હાથ ઊંચો કરીને મોદી કાકા કહેતા પણ જોવા મળે છે. એટલું મને સન્માન મળે છે પબ્લિક પાસેથી કે મને મોટા દિલથી મોદી કાકા મોદી સાહેબ એટલે મારા મનમાં એવું લાગે કે મારું સન્માન કેટલું વધતો જાય છે. મોદી સાહેબ છે તો મારું બી સન્માન વધી રહ્યું છે એ રીતે મારા મનમાં લાગે છે એવું. કેમકે જ્યાં જ્યાં ગ્રાહકો જાય છે ગ્રાહકો કહે છે પેલા ત્યાં તો મોદી કાકા છે યાર, ચણાદાના વેચી રહ્યા છે, આપણે ચાલો જઈએ આવીએ. એક ગ્રાહક ખાઈને બેલ જાય તો 2-3 ગ્રાહકો લઈ આવે હાથે. એટલે મારો ધંધો વધતો જાય છે. મેં ઝોપડામાં રહેતો હતો, હવે મોદી હવાસમાં રહું છું, મને મકાન મળી ગયું છે. અને 6 લાખમાં કોણ આપે છે આજના તારીખમાં મકાન? મકાનો બી સારા સારા છે, એમના કામથી એકદમ બઢિયા છે. કંઈ બોલવા જેવું છે જ નહીં એમાં કે આ મોદી કાકા ખોટું કરે. મોદી કાકા કરે છે સાચું જ કરે છે કે એના જેવો નેતો આપણને ઇન્ડિયામાં મળશે નહીં. અને સુરતમાં વધારે ડાયમંડના નામથી વધારે માને છે આપણો સુરત. એટલે હું એમને એમ જ કહું કે આ અમારો પીએમ સાહેબ મોદી સાહેબ કોઈનું હીરા જેવા છે, એને ગમાવતા નહીં. 2024માં બી એને જ લાવવાનો છે.